ખુશી પ્રસન્ન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આ પ્રકારની ઇલાસ્ટિકવાળી મ્યાની અને સાઇડ્સમાં પ્લેટ છે તે આપણે સાઇડમાં મારેલા છે, તો આજનો વિડીયો આપણે આ પ્રકારનો વિડીયો આપણે જોવાના છે કે કઈ રીતે આમાં આપણે સાઇડમાં પ્લેટ આપણે મારી શકીએ અને મ્યાની કઈ રીતે મૂકી શકીએ. તો આપણે આખી સલવાર જ આજે સ્ટિચિંગ કરીને જોઈ લઈએ. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણે સૌથી પહેલાં જે ઇલાસ્ટિક છે તે આપણે માપનું કટિંગ કરેલું છે, તો અહીંયાથી આપણે એક જોઈન્ટ મારી દઈએ. તો આમાં માપની સલવાર આપણે આપેલી છે, તો માપની જે સલવાર છે તેમાં ઇલાસ્ટિક છે તે જ માપનું આપણે ઇલાસ્ટિક કટિંગ કરી લીધું છે. થોડુંક ટૂંકું કર્યું છે કારણ કે લાગી જશે પછી થોડુંક સ્ટ્રેચ થઈ જશે. હવે આપણે આમાં છે સૌથી પહેલા આનો નેફો બનાવી લઈએ. તો આમાં મ્યાની આપણે મૂકવાની છે, તો મ્યાની કટિંગ કરેલી છે અને હવે આપણે આમાં જે છે તે સૌથી પહેલા આમાં આપણે નેફો બનાવવાનો છે. આ જે નેફો છે તે આવી રીતે કટિંગ કરેલો છે. વધારે પડતી સલવારમાં અહીંયા જોઈન્ટ હોય છે કારણ કે જે આપણે કટિંગ કરીએ છીએ તેમાં 2 મીટરમાં જ હોય કટિંગ કરીએ છીએ, એના હિસાબે થોડુંક અહીંયા જોઈન્ટ આવે છે. બધી વધારે પડતી સલવારમાં અહીંયા હોય જ છે જોઈન્ટ. તો આ જોઈન્ટને આવી રીતે આપણે જોઈન્ટ મારી દઈએ. તો આમાં આવી રીતે બંને બાજુ જોઈન્ટ છે. તો આ જે ભાગ છે ત્યાં અહીંયા એક સિલાઈ મારી લે, આમાં ડબલ સિલાઈ મારી લે. આ જે જોઈન્ટ છે તે આપણે આગળ રાખશું અને અહીંયા જે છે તે આવી રીતે આને ફોલ્ડ કરી લેશું. આ જે જોઈન્ટ છે તે આપણે આવી રીતે મારશું એટલે ઓવરલોક પણ નહીં કરવું પડે અને રૂચા પણ નહીં નીકળે. અને આ બીજો જોઈન્ટ છે તેને આપણે આવી રીતે મારી દઈએ. આમાં પણ આપણે આવી રીતે બંને જોઈન્ટ આવી રીતે ફોલ્ડ કરી દેવાના એટલે ખબર પડે કે આ પાછળનો ભાગ છે. તો આ જે નેફો છે તે એકદમ કમ્પ્લીટ બની ગયો છે. હવે ખાલી ઇલાસ્ટિક નાખવાનું છે. તો ઇલાસ્ટિક આપણે એકદમ લાસ્ટમાં નાખીશું કારણ કે ઇલાસ્ટિક આપણે પહેલાં નાખી લેશું તો પછી ચપટી મારવામાં તકલીફ પડશે. હવે આપણે આ જે ભાગ છે સૌથી પહેલાં આપણે મોરી જે છે તેમાં એટલો ભાગ છે એક્સ્ટ્રા રાખેલો છે, તો આપણે અહીંયા કેનવાસ મૂકી લઈએ.
તો આ જે કેનવાસ છે તે કેનવાસ અહીંથી આપણે જે છે તે માપી અહીંયા સુધી આના બે પાર્ટ કરી લઈએ, અહીંયાથી કટિંગ કરી લઈએ. હવે આપણે આ જે કેનવાસ છે તેને આપણે અહીંયાથી આ રીતે જોઈન્ટ કરી દઈએ. પહેલાં આપણે સિંગલ સિલાઈ મારી લઈશું. આ જે વધારાનું કપડું છે તેને આપણે આવી રીતે કટ કરી લઈએ. આછું કપડું હોય તો આ વધારાનું જે કપડું છે તેને કટ નહીં કરવાનું, પણ આ જે જાડું કપડું છે કોટનનું તો આપણે કટ કરી લઈએ. હવે આપણે આને જે છે તે એકદમ પાકું અને ફોલ્ડ આવી રીતે કરીએ. તો સૌથી પહેલાં એક ધારની સિલાઈ આપણે મારી લઈએ. હવે આપણે અહીંયા એક સિલાઈ મારી દઈએ. આ સિલાઈ મારવામાં અંદરનું જે આ કપડું છે તે ઢીલું નહીં રાખવાનું, અહીંયાથી થોડુંક આમ ખેંચતું જવાનું. આપણે આ ભાગ જે છે તે ખેંચતા જઈએ. તો આ જે ભાગ છે આ એકદમ વ્યવસ્થિત બેસી ગયું છે, બાકી અહીંયા ખોલ આવી જાય છે. હવે આ બે સિલાઈ છે એની વચ્ચે એક સિલાઈ મારી દઈએ. તો આપણે આવી રીતે ફિનિશિંગમાં ત્રણ સિલાઈ મારી લીધી છે, એક બેન ત્રણ. તો હવે આ બે જે સિલાઈ છે એની વચ્ચે એક સિલાઈ મારી લઈએ. તો આ જે ભાગ છે તે આપણે નોર્મલી સરવારમાં અહીંયાથી આમ રાઉન્ડ આપતા હોઈએ છીએ, પણ આમાં આપણે મ્યાની મૂકવાની છે એટલે સીધો જ કટિંગ કરી લીધો છે. અને હવે આ મ્યાની જે છે તે આપણે આવી રીતે મૂકી દઈએ. તો આ જે ભાગ છે ત્યાં ઉપરથી નહીં મૂકવાની શરૂઆત કરવાની, નીચેથી બરાબર આવવું જોઈએ. તો નીચેથી બરાબર રાખીને મ્યાની અહીંયાથી આપણે મૂકી દઈએ. મ્યાનીમાં આપણે એક ધારની સિલાઈ પણ મારી આવી રીતે. હવે આપણે આ જે મ્યાની મૂકી છે આ જ ભાગમાં બીજી બાજુ મૂકી દઈએ. તો હવે આપણે અહીંયાથી જે શરૂઆત કરશું તે આપણે ઇઝી થશે, કારણ કે અહીંયાથી બરાબર રાખીને આપણે શરૂઆત કરીએ આ જ્યાં સુધી આવે ત્યાં સુધી. હવે આપણે આમાં ધારની સિલાઈ મારી લઈએ. હવે આપણે આ જે ભાગ છે તે બંને ભાગ જોઈન્ટ કરી લઈએ. આ જે ભાગ છે તેને આવી રીતે આવે છે, અહીંયા સુધી સીધું સિલાઈ મારવાની અને અહીંયાથી પછી આની સાથે અટેચ કરી દઈએ. બીજી બાજુ પણ કરી દઈએ. તો હવે આ જે ભાગ છે મોરીનો તે 7 ઇંચનો છે, અહીંયા આપણે જ્યારે કટિંગ કરીએ છીએ ત્યારે લખી દઈએ છીએ. 7 ઇંચ પર જે આવે છે ત્યાંથી આપણે સિલાઈ મારી દઈએ.
આની જે મોરી છે બોટમની, અહીંયાથી આપણે માપી લઈએ, 7 ઇંચની છે તો અહીંયા 7 ઇંચ પર આપણે માર્કિંગ કરી લઈએ. તો હવે આ જે આપણે સિલાઈ એક મારી છે તે આ જે ભાગ હોય છે તે હુરેપ હોય છે, તો એને થોડુંક આપણે જોરથી આમ ખેંચી લઈએ, તો જે સિલાઈ તૂટવાની હોય હુરેપ ભાગ છે એટલા માટે ખેંચાય તો તૂટી જાય, તો એ તૂટી જાય અને આવી રીતે ખેંચી લીધું છે. તો હવે આના ઉપર એક સિલાઈ આપણે મારી લઈએ. હવે આપણે ખાલી નેફો જોઈન્ટ કરવાનો છે, નેફો જોઈન્ટ થઈ જાય એટલે સલવાર એકદમ કમ્પ્લીટ બની જાય. તો હવે આપણે આ જે નેફો છે તેમાં આપણે આ ડબલ ભાગ જે ફોલ્ડ કર્યો છે તે આગળનો ભાગ છે, તો આગળથી આપણે શરૂઆત કરીએ. તો આ જે નેફો છે તે આપણે આવી રીતે બનાવ્યો છે, એમાં આપણે 2 નિશાન તો મારેલા જ છે, તો આને 4 નિશાન મારવા હોય તો આને અહીંથી 2 નિશાન મેળવી લઈએ, એટલે અહીંયા 2 નિશાન જે છે તે બીજા 2 નિશાન પર લાગી જાય. હવે આપણે આમાં જે છે તે સાઈડમાં ચપટા મારવાના છે, તો જે આપણે પ્લેટ મારીશું 1-1 ઇંચના મારીશું અને એ સાઈડમાં આવવા જોઈએ. તો આ જે ભાગ, આ જે ચેકાનો ભાગ આપણે લીધો છે તે સાઈડનો લીધો છે, તો હવે આપણે આને આવી રીતે અહીંયાથી મેળવી લઈએ. હવે આપણે આ જે સાઈડમાં ચપટા મારવાની છે અહીંયાથી આપણે શરૂઆત કરીએ, એટલે અહીંયા છે 3 અથવા 4 ચપટા આવશે, બીજા 3 આ બાજુ આવશે એટલે કમ્પ્લીટ થઈ જશે. તો આ એક જે છે તે આપણે માર્યો છે, આવી રીતે પ્લેટ આપણે મારતું જઈએ, 2 થઈ ગઈ 3 થઈ ગઈ. અને આ 4 પ્લેટ બંને બાજુ આવશે, આ જે મિડલનો ચેકો છે તે પણ અહીંયા મળી જાય છે. તો આ બાજુ 4 ચપટા મારેલા છે આપણે, તો આ બાજુ આપણે 4 પ્લેટ મારેલી છે, તો 4 આ બાજુ પણ આમને મારી જ જાય, ટોટલ 8 પ્લેટ મારશે. હવે જે ચોથી મારી હતી તે અહીંયા જરાક ચેક કરી લેવાની, આ જોઈન્ટ અહીંયા છે ને આ જોઈન્ટ અહીંયા છે, તો આ 2 મળી જાય એવી રીતે મારવાની છે. તો આ જેટલું વધે છે કપડું એટલું મારી લઈએ. ને હવે આપણે આજે છેલ્લો પ્લેટ મારેલો છે એ અને અહીંયાને જોઈ એને આપણે માપી લઈએ. છેલ્લો પ્લેટ છે તે આપણે 8 ઇંચથી અહીંયા મારેલો છે, અહીંયાથી 8 ઇંચ સુધી. તો હવે આપણે બીજી બાજુ જે આપણે શરૂઆત કરશું તે 8 ઇંચથી કરશું, એટલે હવે અહીંયા 8 ઇંચ પર એક માર્કિંગ કરી લઈએ. આઠ ઇંચ પર અહીંયા એક આપણે આવી રીતે માર્કિંગ અથવા તો ચેકો મારી દઈએ. હવે આપણે અહીંયાથી શરૂઆત કરશું, પણ આપણે ઊંધી આ રીતે પ્લેટ મારશું, બીજી બાજુ આપણે આ સાઈડ પ્લેટ માર્યા છે, તો આ બાજુ આપણે આ પ્લેટ મારશું, આ બાજુ એટલે સામસામે આવશે. તો આ જે છે તે તો
આજે છે તે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આને સીધું કરીને જોઈ લઈએ કે આજે છે તે સાઈડમાં પ્લેટ એકદમ બરાબર આવી ગયા છે. હવે આપણે આમાં ઇલાસ્ટિક લગાડી દઈએ. ઇલાસ્ટિક આપણી પાસે જે કટિંગ કરેલું છે, સૌથી પહેલાં આપણે સિલાઈ મારી હતી એ આપણે આગળથી પાછળથી ગમે ત્યાંથી શરૂઆત કરી શકીએ. પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે આમ આટી ચડી જશે તો તકલીફ પડશે, એટલે સીધું બંને બાજુ આમ આમ સૌથી પહેલાં આમ રાખી ને આ જે ભાગ છે તેને આમ હટાવીને આવી રીતે આમ મૂકી દઈએ. આપણે ઇલાસ્ટિક એકદમ કમ્પ્લીટ અને એકદમ વ્યવસ્થિત લગાવી લીધું છે. હવે આપણે આમાં જો આ બાજુનો ભાગ સીધો લાગે છે અને આ બાજુ એકદમ ક્રીજ આવી ગયો તો આને આમ આમ કરી લઈએ તો ઓલ ઓવર ક્રીજ થઈ જશે આખામાં. તો આ જે છે તે આપણે ઓલ ઓવર ક્રીજ એકદમ કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે આની જે ઇલાસ્ટિક માર્યું છે બેની વચ્ચે એક સિલાઈ મારી લઈએ. અહીંયા તો આ એકદમ રેડી છે સાઈડ ઇલાસ્ટિક વાળી અને સાઈડ પ્લેટેડ સલવાર. તો આ હતો આજનો અમારો વિડીયો. તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. આવજો.